નમસ્તે બાળકો, આજે આપણા વિડીયોમાં ધોરણ 3ની એકમ કસોટી જોઈ. જો સામે કે પ્રથમ કસોટી ગુણ 25 વાળી શું છે? પ્રશ્ન 1 છે, ધોરણ 3 વાળા નીચે આપેલા મૂળાક્ષરનો ઉપયોગ કરીને શબ્દ બનાવીને લખો. તો આમાં તમારે જે અક્ષર લખેલો છે મૂળાક્ષર કા, તો એ પછી શબ્દ બનાવવાનો કાગડો ગમે તે તમે બનાવી શકો. બી તો બિલાડી, ખુ તો ખુરશી, મેં તો મેદાન, પ્ર તો પ્રકાશ, આવી રીતે બીજો કોઈ પણ શબ્દ તમારે તમે બનાવી શકો. પ્રશ્ન 2માં એવું છે કે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખો. તો આમાં એક શબ્દ આપેલો છે કે રૂપિયા, તો મારી પાસે 50 રૂપિયા છે. એ રીતે તમે કોઈ પણ બીજો વાક્ય પણ બનાવી શકો. વરસાદ, તો મને વરસાદ ખૂબ ગમે છે. પછી અજવાળો, તો બારીમાંથી અજવાળો પડે છે, બરાબર. આવી રીતે નાસ્તો, તો મેં આજે નાસ્તો કર્યો, બરાબર. ત્યાર પછી છે મોબાઈલ, તો મોબાઈલ પર વાક્ય, મોબાઈલમાં ઈમેલ પણ થાય છે, આવી રીતે. પ્રશ્ન 3 છે, નીચે આપેલા વાક્ય વાંચી તેમાંથી જોડાક્ષરવાળા શબ્દ શોધી અને નીચે લખો. તો જોડાક્ષરવાળા એટલે અડધા અક્ષરવાળા શબ્દ, પુષ્પ, સ્વાગત, પુષ્પ, ગુચ્છ, ભક્તિ, સ્મિત, ત્યારે, મચ્છરો, મમ્મી, ત્યાં, મસ્તી, રમ્યા, એવું, બરાબર. આ બધા જોડાક્ષરવાળા શબ્દ કહેવાય. પ્રશ્ન 4માં શું છે, નીચે આપેલા શબ્દનો અર્થ કોષમાંથી શોધીને લખો. તો બા, તો શું થાય, મા કહેવાય. બીજું સૂર્ય, તો સૂરજ. વન, તો જંગલ. વૃક્ષ, તો ઝાડ. તાપ, તો તડકો. પ્રશ્ન 5 છે, નીચે આપેલા ચિત્રને જોઈને એક એક વાક્ય લખો. તો બાળકો, એક ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમે આ રીતે વાક્ય બનશે કે વાંદરો કેળા ખાય છે, છોકરી દડાથી રમે છે, વાદળમાંથી વરસાદ વરસે છે, એવું ચિત્રમાં બતાવેલું છે. એટલે તમારી પ્રમાણે વાક્ય બનાવવાના. ખુરશી બેસવા માટે ખુરશી કામ આવે છે. ત્યાર પછી નદી પાસે નાળિયેરીના ઝાડ છે, આવી રીતે બીજા વાક્ય પણ તમે એમાંથી જોઈને બનાવી શકો. બસ આ વિડીયોમાં આટલું જ. આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.